નમસ્તે ગુજરાતી મિત્રો. મિત્રો ફરી એકવાર આપનું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ક્રિએટર યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. શું જો તમે પણ ફોન લેવા માગો છો એટલે કે નવો ફોન ખરીદવા માગો છો, તો અત્યારે મારી પાસે એવા 5 મોબાઈલ વિશે માહિતી છે કે જે મોબાઈલની કિંમત 10,000થી ઓછી છે, એટલે કે 10,000 રૂપિયાથી ઓછી તેની કિંમત ખરીદવા માટેની છે. તો મિત્રો એના વિશેની તમને આજના વિડીયોમાં થોડી ઘણી માહિતી આપીશ, તો તમે વિડીયો અંત સુધી જોતા રહો. તો મિત્રો પહેલા ફોન વિશેની વાત કરીએ, તો પહેલો ફોન છે રિયલમી નાર્ઝો 10A. તો એના વિશેની વાત કરીએ તો રિયલમી નાર્ઝો 10A માં 3GB રેમ છે અને સાથે 32GBનો સ્ટોરેજ છે. એ રીતે આની એની કિંમતની વાત કરીએ તો 8,999 રૂપિયામાં તે ફોન મળી જાય છે કે રિયલમી નાર્ઝો 10A. એ તમે ગૂગલ પર સર્ચ કરીને વધુમાં વધુ માહિતી ત્યાંથી મેળવી શકો છો રિયલમી નાર્ઝો 10A વિશેની. તો મિત્રો બીજા નંબરના ફોન વિશેની વાત કરીએ તો બીજા નંબરનો ફોન છે તેનું નામ છે વિવો યુ10. વિવો યુ10ની જે કિંમત છે એ 9,990 રૂપિયા છે, એટલે કે 10,000ની આસપાસ આ મોબાઈલની કિંમત છે વિવો યુ10 વિશેની. તો મિત્રો આ હતી બે ફોન વિશેની વાત. હજી તમને હું અત્યારે તમને બીજા 3 ફોન વિશેની પણ ઘણી બધી માહિતી આપીશ, તો તમે વિડીયો અંત સુધી જોતા રહેજો. તો મિત્રો વાત કરીએ ત્રીજા નંબરના ફોન વિશેની. તો ત્રીજા નંબરનો જે ફોન છે તેનું નામ છે સેમસંગ ગેલેક્સી M30. સેમસંગ ગેલેક્સી M30ના જે ફોનમાં છે એમાં તમને 6.38 ઇંચની ફૂલ HD ડિસ્પ્લે તમને મળી જશે. અને મિત્રો કેમેરાની વાત કરીએ તો આ ફોનમાં છે તમને કેમેરા 13 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલ અને ત્રીજા કેમેરાની વાત કરીએ તો ત્રીજો કેમેરો પણ તમને 5 મેગાપિક્સલમાં મળી જશે. આ રીતે આમ તમને ફ્રન્ટ એટલે કે પાછળની સાઈડમાં 3 કેમેરા આ ફોનમાં મળી જશે. અને મિત્રો વાત કરીએ કે આ ફોનની કિંમત કેટલી છે, તો મિત્રો આ ફોનની કિંમત વિશેની વાત કરીએ તો આ ફોનની કિંમત છે 9,649 રૂપિયા. તો મિત્રો આ ફોનની પણ લગભગ 10,000ની આસપાસની આ કિંમત છે. તો મિત્રો આ વાત આ હતી સેમસંગ ગેલેક્સી M30 ફોન વિશેની માહિતી. હવે તમને માહિતી આપું ચોથા નંબરના ફોન વિશેની. તો મિત્રો વાત કરીએ ચોથા નંબરના ફોન વિશેની વાત. ચોથા નંબરનો ફોન છે એ Redmi Note 7નો ફોન છે. મિત્રો એના વિશેની વાત કરીએ તો તમને આ ફોનમાં 3GB RAM, 32GB સ્ટોરેજ અને મિત્રો બીજી વાત કરીએ તો 4GB RAM અને 64GB સ્ટોરેજ ઓપ્શનમાં આવી રહ્યું છે. મિત્રો આટલા જે ઓપ્શન છે એમાં તમને માહિતી એટલે કે તમે બે સિલેક્ટ પસંદ કરી શકો છો કે 3GB RAMનો તમારે ફોન જોઈએ છે અને કે 4GB RAMવાળો ફોન જોઈએ છે. 4, 64 અને 2, 3, 32 એ રીતનો બે તમને ઓપ્શન મળી ગયા છે. મિત્રો આની કિંમત વાત કરીએ શરૂઆતી પ્રાઇસ એટલે કે શરૂઆતી સ્ટાર્ટિંગ ભાવ છે એ 8,999 રૂપિયા છે Redmi Note 7 વિશેનો. તો મિત્રો આ થઈ આપણે 4 ફોન વિશેની વાત. હવે એક છેલ્લો ફોન વિશેની તમને માહિતી આપી દઉં, તમે વિડીયો અંત સુધી જોતા રહો. તો મિત્રો વાત કરીએ છેલ્લા અને 5મા નંબરના ફોન વિશેની. તો મિત્રો છેલ્લો અને 5મા નંબરનો ફોન છે એ Xiaomi Redmi 8A Dual, એટલે મિત્રો એ ફોનનું નામ છે Xiaomi Redmi 8A Dual. તો મિત્રો આ ફોન વિશેની તમને વધુમાં વધુ માહિતી આપું. તો મિત્રો આ ફોન છે એ 2 વેરિયન્ટમાં ઉપલબ્ધ છે, એટલે કે અલગ અલગ ભાવમાં અને અલગ અલગ ફીચર્સમાં આ ફોન ઉપલબ્ધ છે. તેમાં મેઇન જે વાત છે એમાં તમને જે સ્ટોરેજ છે અને રેમ છે તેમાં ફેરફાર થાય છે, એમાં 1000નો ફેરફાર છે. મિત્રો 3GB RAM અને 64GB સ્ટોરેજ છે એની કિંમત છે 8,999 રૂપિયા, એટલે કે 9,000 રૂપિયા ભાવ છે 3GB RAM અને 64GB સ્ટોરેજ. અને મિત્રો બીજી વાત કરીએ 3GB RAM અને 32GB સ્ટોરેજ આ ફોનની કિંમત છે 7,999 રૂપિયા, એટલે કે 8,000 રૂપિયાનો ભાવ થયો છે. એમાં તમને 32GBવાળા જે ફોન છે એમાં તમને 8,000માં મળી જશે અને 64GBવાળો જે ફોન છે એ તમને 9,000માં મળી જશે, એટલે કે 1000નોમાં ફેરફાર જોવા મળે છે Xiaomi Redmi 8A Dual નામના ફોનમાં. અને આ ફોનમાં તમને 6.22 ઇંચની HD ડિસ્પ્લે તમને આ ફોનમાં જોવા મળશે અને 439 પ્રોસેસરનો તમને લેન્સ આ ફોનમાં જોવા મળશે. અને મિત્રો બેટરીની વાત કરીએ તો આ ફોનમાં તમને બેટરી 5000mAh મળી જશે અને એની સાથે તમને 18V ફાસ્ટ ચાર્જિંગ મળી જશે. મિત્રો આ વાત આ રીતે 18V જે ફાસ્ટ ચાર્જિંગ છે એનાથી તમારા ફોનને જલ્દી એટલે કે ફટાફટ ચાર્જિંગ થઈ જાય છે. મિત્રો આ રીતની માહિતી છે એ તમને અત્યારે હું આપી રહ્યો છું Xiaomi Redmi 8A Dual મોબાઈલ વિશેની. તો મિત્રો તમને આ ફોન 5 ફોન વિશેની તમને માહિતી આપી દીધી. મિત્રો આ તમને માહિતી ફોનની કેવી રીતે લાગી અને તમને જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો કે તમને કયો ફોન સૌથી સારો લાગ્યો. તમને સૌપ્રથમ મિત્રો વિડીયોને સમાપ્ત કરતાં પહેલાં તમને થોડી ઘણી માહિતી આપી દઉં કે જો તમે ભવિષ્યમાં પણ આવા વિડીયો જોવા માગતા હોય એવા ટેકનોલોજીવાળા અને બીજા ઘણા બધા અન્ય વિડીયો તમે જોવા માગતા હોય તો તમે જરૂરથી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમારે શેના વિશેની માહિતી જોતી છે. જો તમે ઘણા બધા બીજા ક્વેશ્ચન તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે જરૂરથી કોમેન્ટમાં લખી શકશો. કોમેન્ટ બોક્સ તમને નીચે જોવા મળશે. તમે અહીંયાથી આ વિડીયોને સ્ક્રોલ કરો એટલે કે નીચેની સાઈડ ઉપર સાઈડ લઈ જાઓ એટલે તમને નીચે કોમેન્ટ બોક્સ મળી જાય. તમે અહીંયાથી મને જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો કે તમને કયો ફોન સારો લાગ્યો છે અને કયો ફોનમાં તમને સૌથી
સારા સારા ફીચર્સ જોવા મળ્યા એવી ઘણી બધી માહિતી છે. તમે મને શેર કરજો અને તમે જરૂરથી અહીંયા તમારો પ્રતિસાદ આપજો કે તમને કયો ફોન સારો લાગ્યો છે. અને જો તમારા મનમાં કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો મને જરૂરથી તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો મિત્રો તમે એક યુટ્યુબર છો અને યુટ્યુબ વિશે તમારે માહિતી જાણવી છે કે યુટ્યુબમાંથી ઇન્કમ કેવી રીતે થાય અને એ ઘણી બીજી ઘણી બધી જે યુટ્યુબ વિશેની માહિતી છે એ જો તમે જાણવા માગતા હોય તમને એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તમને અહીંયા સ્ક્રીન પર એન્ડ સ્ક્રીન પર દેખાતો હશે. તમે જરૂરથી મને અહીંયા વિડીયો જોઈ શકશો તમે અહીંયા. તો મિત્રો તમે વિડીયો સુધી જોયો તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને વધુ વિડીયોને વધુમાં વધુ શેર કરવા વિનંતી.